રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગ નવા વિડીયોમાં. વાગી ગયા છે સવાર સવારના 8:30. આજ તો જો સવાર સવાર વરસાદ આવ્યો હતો, થોડોક જમી ટાઢે કર્યો, બહુ તો આવતો જ નથી, તમને ખબર જ છે. થોડો થોડો આવે, બહુ ન આવે ને કાંઈ નહીં, એટલે સવારમાં જ આવી ગયો હતો. તો સવારમાં કાંઈ કામ થયું હોય નહીં એટલે બેઠા નવરા હોય, સવારમાં દૂધ બૂધ ભરી હોય, બીજું કાંઈ થયું હોય નહીં. અને મોહન આજ ભણવા ગયો, થોડુંક શરદીને એવું થઈ ગયું, પણ તો એ દવા પીને પાછો વહી ગયો કે પપ્પા જવું પડશે. મેં કીધું ન જા તો હાલે, કીધું જરાક તબિયત ખરાબ હોય તો, કે ના કે ટેસ્ટ પેપર હે ને એટલે કે જાઓ, કાંઈ વાંધો ને એવું લાગે તો ફોન બોન કરી દીજે. એટલે એ તો વહી ગયો. અને અમારે અંજલિને જો જવાનું છે તો દહાડા દહે જઈશે, એટલે એ અત્યારમાં તૈયાર થશે ને એવું બધું હશે. માખીનો જો નમણા વધારો હોય, ગમે જ્યાં જેવું એમ માખી જાય, વરસાદ ટહ ટહ કરે ને એમાં થોડીક વધારે હોય, પહેવા ગરી એટલી આમ એને હાંખ ન લેવા દે, માણાને ન હાંખ લેવા દે, બધી એટલી પટમાં ગમે જાવ ને સરવા સુટી કરે ને અહીંયા એટલી માખી હોય. એટલે ટહ ટહ વરસાદ કરે ને એમાં જ બહુ માખી થાય, કંઈ તડકો થતો હોય ને તો બે ઓછી થઈ જાય. અમારા અંજુભાઈ તૈયાર થાય ભણવા માટે, શ્રાવણ મહિના ના સોમવારે સોમવારે સવાર માં જવાનું કા પાછું જવાનું? માસુ પેલા વરે દો, પછી લુગડા બુગડા બદલાવવાનો, એવું આટી નું હતું ના થાવ માવો નથી. હા નવાય ને ટાટોડા સરદી થઈ જાય, પહેલા સરદી થઈ જાય, ટુકડીઓ લઈને ગયો હાજ બપોર પછી નવાય આવી માંદા થાય, બહુ માણા વહારા બહુ હન, સરદી બહુ થઈ જાય. મોહન ને સરદી થઈ જાય, બે ટુકડીઓ લઈ ગયો કે જરૂર બરે હે, અને સરદી થઈ આજ તાવ જેવું આવી ગયું, આંગળી આંગળી હલવાઈ ગઈ મારી. મેં બોરી આમ જો એક આંટી મારે ને તો ઢીલું રહી જાય, બીજી આંટી મારે ને તો મારી આંગળી ભાંગ નાખે. ખંપારી ઓલા દાંતા ફરે ને પછી ખેંચું તો મન લાગે, કઈ ન લાગે લાગે લાગે. ઢીલું ગમે ને કઠણ વાર દો, કોક માથું વરે દે ને તો એવું ન ગમે, ઢીલું થયું ને આખા બાંધતા માર કોઈ કઈ આવડે નહીં. તો હવે છે ને આપણે અંજલિ જયતી શું કપમ કપમ રાત્રે ઉરે નું ભાઈ એમ ઉભા હે, અંજલિ અને બા બે દશામાં ની આરતી માં જ્યા હતા. એ અમારા મોટા ભાઈ ના ઘરે દશામાં બે રહ્યા અને રીએ બે ત્રણ જણા દશામાં ના વરત. હું રહેતો હતો પેલા વેરું રહેતો હતો થોડાક વર્ષ પેલા, મારા લગ્ન થયા ને એ પેલા રહેતો, એ નથી ખબર રહેતો હતો એ મારું રહેતો હતો. કહી દઉં અમે ભાઈ બંધ હતા 4-5 બરાબર, પછી દશામાં વરત બધા રહેતા હોય ને તો અમે 4-5 ભાઈ બંધ નક્કી કર્યું કે હાલો આપણે કે દશામાં વરત રહી, પણ કે 10 વરા નહીં 5 વરા કે રહેવાનું બરાબર, પછી 5 વરા રહ્યા. ત્યારે પડકેલા ધીરાભાઈ કે હા વાડી એને એક ઓયડી હતી, ઓયડી અંદર અહીંયા અત્યારે એટલા મકાન હતા અને ગામમાં મારા ભાઈબંધ હતા એ બધા આવતા અને અહીંયા હું જતો એમ કરીને અહીંયા હા કોમલ કોમલ નું સ્કીન કરી ને એ તો અહીંયા નતા ત્યારે, ત્યારે પેલા એના હાહુ ને હતા ને એ રહેતા હતા બરોબર. હા અમારે હતી ને એવડી તો હતા, વિડીયો શૂટિંગ કરતા ને અમારી ઓયડી તમે જોઈ દીધી થઈ ગયા, એવડી ઓયડી રહે એમ પેલા ગારા ની બનાવતા હતા ને એક રીતે સારું હતું, ઓગરી જાય કારણ કે માટી માં માટી મળી જાય, અને આ હાંડડી લે ને એમના પછી
માલ ઓલી જલ્દી ઓગરે ને અત્યારે કરે એ સારું છે, આપડે કોઈ કઈ કેતા નથી, પણ અમે આ રીતે વરત પેલા રહેતા અને અત્યારે હું વરત નહીં અમે નથી રહેતા, પણ અંજલિ જઈ હતા તે શૂટિંગ કર્યું હતું. તમે જોઈ જો દૈસામાની આરતી થાય હે આરતી ઉતરી ગઈ છે. હવે આરતી થઈ ગઈ ને વાર્તા ચાલુ કરો. કબારે કઈ હલો ચોખા વેલી તા બધા સાંભળા કરે છે. કણાવતી નામનો નગરનો રાજા કણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો ને અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. કમલાવતી નામની એક ગુણવતી ચાતરી પત્ની હતી. જે જેટલી આસ્તિક હતી એટલો જ કણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી, માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ, સુખ અને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાના બદલે વધુ ને વધુ બગડવા લાગ્યો. સુર અને સુંદરીના જ મદ કેસમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કઈ વ્રત કરતી જોઈ. તેને દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી જ વારમાં દાસી પાછી આવી રાણીજીને કહ્યું, રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત રાખ્યું છે. તેને પૂછ્યું આ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી. હા તેમને કહ્યું અમે સૂતરના 10 તાર લઈએ છીએ, તેને કંકુમાં રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ, માની મૂર્તિ બનાવી તેનું પૂજન કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાડી કહ્યું, રાણી આ બધું વ્રત બધું તતિંગ છે, આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે શ્રદ્ધા. અને રાજાએ આ રાણીને દશામાનું વ્રત કરવાની સ્વપ્ન ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી. પરંતુ માં દશા પોતાનું આવું ઘોર અપમાન જોઈ ક્રોધી થઈ ઉઠ્યા. તેને અભિમાન રાજાને પાઠ પડવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતા પડોશી દેશનો રાજા લક્ષર લઈ કણદેવ ઉપર ચડી આવ્યો. એકાએક અક્રમણ કરવા લાગ્યો. કણદેવ એકતા છે એટલે આપણે ખીર મૂકી દીધી છે. આપણે આગળ મૂકી દીધી છે. આપણે રવો નાખ તમે રવો ખાવડે આમો નાખ દીધો. રવા રોટી આદી ને એવું તો પડી તો રવાનો મહાન દૂધ લઈએ. હમણાં ઘડી ખાવા રેવા દઈશું.
બે ફરાર કરશો ને બા ને બાપા બપોરા કરશે. કસરા વગેડો કસરા વાળો પેક આવું આવે, કસરો ઓછો આવે, છૂટક માં આવે ને કસરો આવે, એવું પડીકું પાટકું તો નાખી તો કસરામાં લારીયા મેં કીધું. દૂધ રાખી લે રોજ તો ઘર કડી હામો વકારી એમ તો એક કાપ હામો વકારી એક કલાક ખીર બનાવી બટાકા બાફતા ગેસ છે ને એ વસ્તુ ઓછું. થોડીક કાજી ખંડ નાખી મીઠી ભરી ખાઈ અમને ખીર જો એક ક્લાસ બની જાય ઉતારી લીધી, જરાક ફરી જાય એટલે પછી ફરાર કરી લઈ. આવી બની છે ખામાની ખીર. હામાની જવું હે ખુલ્લું રાખવું સર મમ્મી એને માં આગળ જવું પાખું કે જીન જીન મુંદ જાય ડમરી બોલે તો એવું જાય. એ ટીટોળીની ખબર છે કે આપણે હે ને કડી ગમસા પકડીને પાછું મૂકી દે એટલે ટીવ 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 આગળ કાઢી મૂકું મેલ જે મેલ જય શિવ ડેડ મેલ ભાગુ શિવ ક્યાં આવે શું કરું મારે જાવ જાવ ભલે જા તો એ જાય કેમ અત્યારે નાખી સાઈન ટીટોળિયું રખડે છે ને પારે અમડે આવીને પાછું એ જ લાવી નાખી થોડું ખાઈ દે ભૂખા ખબર પડી જાય નાખવી પડે. નો નાખતા હોય તો નો નાખી હાલે, નાખતા હોય ને એટલે પછી બિચારા બીજે સૈણ ખાવા જતા અહીંયા ન જાય ને અહીંયા આવે અને અહીંયા તમે ખાલું પાડી પછી પાપ થાય. કારણ કે ભૂખા જાય અહીંયા ખાવા ન જાય ને અહીંયા નાખવું ન એટલે ભૂખા જાય ને એટલા આપણે જે ટાણે કાયમ નાખતા હોય ને ત્યારે તો નાખવી જ પડે. આ તો ક્યારેક બપોરે તારી રીતે આવ્યા હોય ને એક જ આ તો એક પારે હોય તો એક ટીટોળી હતી લાય થોડીક નાખી, બાકી બપોરે નથી આવતા એટલે નાખતું. બપોરે રખડતા હોય ગમે ઉડતા હોય પક્ષી ને હવારમાં તો પારે ગાયમ ડેલી બાંધેલ જ આવે અંધારામાં થોડું થોડું હદી જાય ને તો આવવા માંડે
મોલા ને એવું નથી આવતું, જો કે આવે તો બહુ સારું, પણ મોલા કઈ નથી આવતા. પારે પકડી લેતો જબરો આવ્યો. પછી આપડા બાજુ નું કારખાનું રહ્યું ને, એ બગીચો હોય ને એમાં ટેલું રખડતી હોય, ખડ બહુ રહ્યું ને, એમાં જનાવર કોઈ જીણ જીવાય એવું ખાય, કોઈ બી હોય ખાય. એવું છે, અને આવી રીતે છાણ નાખી તો સારું એમ. એમ પવે એટલે પારેવા જો આવ્યા, પારેવા હે અત્યારે તો હશે. આવે સવાર માં તો કેટલા આવ્યા, સવાર માં થી સકાળ આખું રહ્યું ને, એમાં એટલે હશે. એકલી વેતી ઓલા પારે બી સારા.